હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારા વાનગી ખજાનામાં. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી કઢી. ફ્રેન્ડ્સ, રેગ્યુલર કઢી તો બધા જ ના ઘરમાં બનતી હોય છે, પણ આજે આ કઢી આપણે એક નવા સ્વાદ સાથે બનાવશું અને એક એવી વસ્તુ ઉમેરશું જેથી કઢીનો સ્વાદ ડબલ થઈ જશે. આજ સુધી બનાવેલી બધી જ કઢીનો સ્વાદ તમને ફીકો લાગશે. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે. તો ચાલો બનાવીએ ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી કઢી નવા સ્વાદ સાથે. ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવા માટે અહીંયા મેં ઘરનું જમાવેલું એક કપ દહીં લીધેલું છે. આ દહીં મેં થોડું ખાટું જમાવેલું. કઢી માટે બને ત્યાં સુધી ખાટા દહીંનો ઉપયોગ કરવાનો જેથી કઢી વધારે સ્વાદિષ્ટ બને. એક કપ દહીં સાથે આપણે એક કપ પાણી ઉમેરશું અને 1/4 કપ ચણાનો લોટ ઉમેરશું. ચણાનો લોટ હંમેશા ચાળીને ઉપયોગમાં લેવાનો જેથી કઢી મિક્સ કરવા ટાઈમે ગઠા ના જામે. આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લેશું. અહીંયા લોટ છાશ સાથે સરસ મિક્સ થઈ ગયો છે. વધારે આપણે 1 કપ પાણી ઉમેરશું. પહેલા 2 કપ પાણી ઉમેરી અને તમે ચણાનો લોટ ઉમેરશો ને તો મિક્સ થતા થોડી વાર લાગશે. અત્યારે આપણે ચણાના લોટનું પ્રમાણ 1/4 કપ જેટલું રાખેલું છે. તમારે કઢી ઘાટી કે પાતળી જોતી હોય તો ચણાના લોટનું પ્રમાણ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. હવે કઢી માટેનું મિશ્રણ સાઈડ પર રાખી દેશું અને કઢીમાં ઉમેરવા માટેનો એક મસાલો તૈયાર કરી લઈશું. મસાલો બનાવવા માટે ખાંડણીમાં આપણે 5 કળી લસણ ઉમેરશું. લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 2 ટુકડા આદું સાથે 1 લીલું મરચું ઉમેરી દેશું. 7 થી 8 મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. એની સાથે જ આપણે ચપટી જેટલું મીઠું પણ ઉમેરી દેશું જેથી ખાંડવા ટાઈમે મસાલો બહાર ના ઉડે અને મસાલો સરસ ખાંડી લેશું. અહીંયા મસાલો ખાંડી લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં અધકચરો ખાંડેલો છે. આ રીતે અધકચરો ખાંડેલો મસાલો કઢીમાં બહુ સરસ લાગે છે. તમે ઈચ્છો તો મિક્સરમાં પીસી શકો છો, પણ મિક્સરમાં પણ પલ્સ મોડ પર રાખીને પીસવાનું એટલે આ રીતે તમારો મસાલો તૈયાર થશે. જો તમે બારીક ચટણી જેવો મસાલો પીસી નાખશો ને તો ચટણીમાં તમારે ગ્રીન કલર આવી જશે, પરિણામે કઢીનો સ્વાદ પણ સારો નહીં આવે અને દેખાવ પણ સારો નહીં આવે. હવે તૈયાર કરેલો મસાલો આપણે કઢીના મિશ્રણ સાથે ઉમેરી દેશું. આગળ પણ કઢીમાં આપણે એક સ્પેશિયલ મસાલો ઉમેરવાનો છે જેથી આજ સુધી તમે બનાવેલી બધી જ કઢીનો સ્વાદ ભૂલી જશો એટલી સરસ આ કઢી તૈયાર થશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. આપણે મસાલો ખાંડવામાં મીઠું ઉમેરેલું એટલે મીઠું તમારા ટેસ્ટ મુજબ ઉમેરવાનું. અને 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. હળદરનું પ્રમાણ બને ત્યાં સુધી ઓછું રાખવાનું. કઢી કાચા પીળા કલરની હશે ને તો જ સરસ દેખાવ આવશે. એકદમ પીળી કઢી ના થવી જોઈએ એટલે હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું. બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે મસાલો, મીઠું અને હળદર આપણે કઢી સાથે સરસ મિક્સ કરી લીધું છે અને કઢી તમે જોઈ શકો છો કે આટલી ઘાટી છે. હજી ઉકળશે ને એટલે કઢી થોડી વધારે ઘટ્ટ થશે. એટલે જ તમને આગળ કહેલું કે લોટનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. તો હવે કઢી બનાવી લઈએ. તૈયાર કરેલું મિશ્રણ આપણે ગેસ પર કડાઈમાં ઉમેરી દઈશું. બાઉલમાં પણ થોડું પાણી ઉમેરી અને કડાઈમાં ઉમેરી દઈશું. થોડી વાર ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું જેથી કઢી ઝડપથી ઉકળી જાય. એક વખત સરસ કઢી ઉકળી જાય ને એટલે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી નાખવાની અને ધીમા ગેસે કઢીને એકદમ સારી રીતે ઉકાળી લેવાની. જેટલી કઢી ઉકળશે ને એટલી સ્વાદિષ્ટ તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સરસ ઉકળવા માંડી છે. ઘણા લોકોને એવી કમેન્ટ છે કે કઢી બનાવતા ટાઈમે કઢી ફાટી જાય છે. તો કઢી બનાવતા પહેલાં તમે જ્યારે આપણે મિશ્રણ તૈયાર કરીએ ને ત્યારે જ મીઠું ઉમેરી દેજો. કઢીમાં મીઠું પહેલાં ઉમેરી દેશો ને તો તમારી કઢી ક્યારેય નહીં ફાટે. અહીંયા આપણી કઢી એકદમ સરસ ઉકળવા માંડી છે. તો આગળ મેં તમને કહેલું એ પ્રમાણે આપણે એક અલગ મસાલો ઉમેરવાનો છે. એ છે શિંગદાણાનો ભૂકો. તો અહીંયા મેં 2 ચમચી જેટલો કાચા જ શિંગદાણાનો ભૂકો લીધો છે. તમે શેકેલા શિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો. તો શિંગદાણાનો ભૂકો આપણે કઢી સાથે ઉમેરી દેશું. રેગ્યુલર તો દરેક ઘરમાં કઢી બનતી જ હોય છે, પણ તમે એક વખત આ શિંગદાણાને ઉમેરી અને કઢી તૈયાર કરો તો કઢીનો સ્વાદ એકદમ મસ્ત આવશે. ઉકળતી કઢીમાં કાચા શિંગદાણાનો ભૂકો સરસ બફાઈ જશે. અને શિંગદાણા પણ બારીક નહીં પીસતા થોડો અધકચરો ભૂકો રાખવાનો. જ્યારે કઢી તમે પીસો ને ત્યારે શિંગદાણાનો ભૂકો મોઢામાં આવશે ને તો બહુ મજા આવશે.
અહીંયા કઢી 15-20 મિનિટ એકદમ સારી રીતે ઉકાળી લેવાની, અને તમે જોઈ શકો છો કઢી ઉકળતા થોડી ઘાટી પણ થઈ ગઈ છે. હવે ઉકાળેલી કઢી સાઈડ પર રાખી દેશું અને કઢીમાં એક સ્પેશિયલ વઘાર કરી લેશું. કઢીનો વઘાર હંમેશા ઘીથી જ કરવાનો, તો વઘાર માટે વઘારિયામાં 2 ચમચી ઘી ઉમેરશું. ઘી ગરમ થતાં 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી જીરું સાથે 1/2 ચમચી મેથી ઉમેરશું. મેથી દાણાનો સ્વાદ કઢીના વઘારમાં બહુ સરસ લાગે છે, તો ખાસ ઉમેરવો. 3 ટુકડા તજ, 4 લવિંગ સાથે 2 લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરશું. બધું જ ઉમેરી લીધા પછી હિંગ ઉમેરશું અને વઘાર એકદમ સરસ કકડાવી લેશું. હવે તૈયાર કરેલો વઘાર કઢીમાં ઉમેરી દેશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેશું. અહીંયા ઢાંકણ ખોલતા એટલી મસ્ત સુગંધ આવી રહી છે ને કે અત્યારે જ કઢી પીવાનું મન થઈ ગયું. વઘારિયામાં પણ થોડી કઢી ઉમેરી અને ફરી પાછું કઢીમાં ઉમેરી દેશું. હવે છેલ્લે કઢીમાં આપણે 1 ચમચી ગોળ ઉમેરશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો, અને ગળાશ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. ફરી પાછી કઢી આપણે 1-2 મિનિટ ઉકાળી લઈએ. બધો જ મસાલો ઉમેરી કઢી તૈયાર થઈ જાય એટલે એક વખત ચાખી લેવાની. આ ટાઈમે જો તમને કોઈ મસાલો ઓછો લાગતો હોય તો તમે ઉમેરી શકો છો. હવે કઢી સરસ ઉકળી ગઈ છે અને મસ્ત તૈયાર થઈ ગઈ છે, તો છેલ્લે ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દેશું. તો તૈયાર છે ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી કઢી. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે પરફેક્ટ માપ સાથે બનેલી ગુજરાતી કઢીની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.